આપણે
આપની જાતે તૈયાર કરવાનો છે અને એકદમ સરળ છે. 12 ની અંદર તમારે પહેલા વર્ષને એક ક્રમાંકો લેને એક ભાર આપ્યો કહેવાય, પછી ક્રમિક 2 3 અને 4 આ રીતે ભાર આપવાનો છે અને ક્રમમાં જ આપવાનો. ધ્યાન રાખવાનું કે વર્ષ ક્રમમાં આવવા જોઈએ. 13 14 15 16 ઘણી વખત આ રકમ ઉતાવેલી આપેલી 16 15 14 13 જો તમે એ રીતે અહીંયા લખશો 16 15 14 13 અને પછી આ રીતે ભાર આપશો તો દાખલામાં જવાબ નહીં આવે. તમારે વર્ષને પણ ક્રમિક રાખવાના છે અને ભાર પણ ક્રમિક આપવાના છે. આ ભાર આપી દીધા પછી તમારે નફો અને ભાર આ બંનેનો ગુણાકાર કરી અને છેલ્લું ફોર્મ તૈયાર કરવાનું. ભારિત નફો એટલે જો આ 40,000 ગુણ્યા 1 એટલે 40,000, પછી 50,000 ગુણ્યા 2 એટલે 1,00,000, 60,000 ગુણ્યા 3 1,80,000 અને 70,000 ગુણ્યા 4 2,80,000. આ રીતે ગુણાકાર કરશો એટલે ભારિત નફો મળશે. આ ભારિત નફાનો તમારે ટોટલ કરવાનો રહેશે એટલે તમને આજે ટોટલ મળશે ને 6,00,000. આને કહેવાય કુલ ભારિત નફો. કુલ ભારિત નફો એક એમનો ટોટલ કરવાનો, પછી બીજો ટોટલ કરવાનો ભારનો. તો ભારના ટોટલમાં 1, 2, 3, 4, 6, 10 તો આને કહેવામાં આવશે કુલ ભાર. આમ આ દાખલાની અંદર બે કોલમ પરથી બીજા બે કોલમ બનાવવાના, એનો સરવાળો કરવાનો. સરવાળો થઈ જાય પછી આપણે પેલું સૂત્ર પદ્ધતિમાં આપેલું છે ભારિત સરેરાશ નફો મેળવવાનો. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો હવે અહીંયા આપણે સૂત્રમાં કિંમત લખીએ તો કુલ ભારિત નફો આપણે ભારિત નફાનો સરવાળો કેવો છે 6,00,000. એ કિંમત રાખવાની અંશમાં છેદમાં કુલ ભાર, જે આપણે ભારનો સરવાળો કર્યો છે 10. એટલે આનો જવાબ તમને મળશે 60,000, જે બનશે આપણો ભારિત સરેરાશ નફો. આ મેળવી પછી બીજું સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું છે પદ્ધતિનું પાઘડી. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા આપણે ભારિત સરેરાશ નફો આપણે મેળવ્યો છે 60,000 ગુણ્યા ખરીદીના વર્ષો. પાછું યાદ રાખજો મિત્રો, આ વર્ષો લેવાના નથી, અલગથી રકમમાં આપેલા છે 3. તો આ 3 વડે ગુણીએ તો 3 વર્ષથી ગુણો એટલે પાઘડી મળશે 1,80,000. આ ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી કરેલી છે. આ પદ્ધતિની એક જ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવાની છે કે રકમની અંદર નફાનું વલણ જોવાનું, નફો સતત વધતો હોવો જોઈએ. જો આ પ્રમાણેની રકમ હોય તો જ ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો ગણો. બરાબર છે એમ. સરેરાશ નફાની પદ્ધતિએ પણ જે નોંધ છે, આ બંને નોંધ ક્યારે ઉપયોગમાં આવશે, જ્યારે પરીક્ષામાં એમ કહે છે કે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીનું મૂલ્યાંકન કરો, તમારે નક્કી કરવાનું છે કે યોગ્ય સરેરાશ એટલે સાદી સરેરાશથી પાઘડી ગણવી કે ભારિત સરેરાશથી. તો બોલ ટૂંકુને ટચ યાદ રાખવાનું. જો નફો વધઘટ થાય, ખોટ હોય તો સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી ગણવી, અને નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી ગણવી. આ રીતે મિત્રો બંને પદ્ધતિ કોમન છે, સમાન છે, એટલે બંનેના દાખલાના દાખલા
કે